Hello friends, welcome to this part 4 of the unit number 1, flowchart and algorithm. This is the last session of our unit number 1. After this session we will end this unit. In this unit we are going to learn the repetition flowchart and the algorithm. First we will learn the repetition flowchart and then we will learn the algorithm. So let's see what is the repetition flowchart. Before we start with the repetition flowchart diagram, I would like to give one example. Whenever you want to solve any problem, it may be a daily routine problem, daily life problem, or it may be a computational problem. So in some problems we have to repeat our task. આપણે કોઈ એક પ્રોબ્લેમ સોલ્વ કરવો છે, એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે ટાસ્ક જે પણ એકમ્પ્લિશ કરવાના છે, જે પણ ટાસ્ક એક્ઝિક્યુટ કરવાના છે, એ ટાસ્ક કેટલીક વખત આપણે રિપીટ કરવાની પણ જરૂર પડે છે. અત્યાર સુધીમાં આપણે બે ફ્લોચાર્ટ જોઈ ગયા, દેટ ઇઝ ધ સિક્વન્સ ફ્લોચાર્ટ, જેની અંદર આપણે જે પણ ટાસ્ક એક્ઝિક્યુટ કરવાના છે એ સિક્વન્સમાં આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ, અને આપણે સેકન્ડ ટાઈપનો ફ્લોચાર્ટ જોયો, દેટ ઇઝ ધ સિલેક્શન ફ્લોચાર્ટ ઓર ધ ડિસિઝન ફ્લોચાર્ટ, જેની અંદર આપણે કોઈ એક ડિસિઝનને આપણે ચેક કરીએ છીએ અને એ ડિસિઝનનું જે રિઝલ્ટ આવે એની પર આપણા ફ્લોચાર્ટનો નેક્સ્ટ સિક્વન્સ કે નેક્સ્ટ પાથ ડિપેન્ડ કરે છે. ઇન ધીસ સેશન વી આર ગોઈંગ ટુ લર્ન ધ repetition flowchart, or we can say it's a looping flowchart. Loop, what do you mean by the loop? Loop means we want to execute the same task again and again. Ek simple example tamne hu aapu. Suppose ki apne cricket ni ek game ramiye chhe. This is our problem. We want to play a game. To e game ni andar shu chhe? Bowler ball ફેંકે છે અને પ્લેયર જે છે, જે બેટ્સમેન છે, તમારા બોલને પ્લે કરે છે, રમે છે. સો ધ ટાસ્ક ઇઝ થ્રો ધ બોલ એન્ડ અનધર ટાસ્ક ઇઝ હિટ ધ બોલ. નાવ દેર આર ટુ ટાસ્ક. હવે એક આ ટાસ્કને આપણે સિક્વન્સમાં એક્ઝિક્યુટ કર્યા, બોલને થ્રો કર્યો અને બોલને હિટ કર્યો. હવે એક જ વાર બોલને થ્રો કર્યો અને એક જ વાર બોલને હિટ કર્યો તો આપણી ગેમ પતી ગઈ? નો. સો વી વોન્ટ ટુ રિપીટ ધ ટાસ્ક. ફરી વખત એણે બોલ ફેંક્યો, ફરી વખત આપણે બોલને હિટ કર્યો. તો આ ટાસ્ક જે છે આપણે રિપીટ કર્યા કરીએ છીએ. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ કે કેટલી વખત આ ટાસ્કને રિપીટ કરવાના. એટલે આપણે શું કરવું પડે? રિપીટેશન ફ્લોચાર્ટમાં આપણે જે ટાસ્કને રિપીટ કરવાના છે એને એક લૂપમાં મૂકીશું અને એ ટાસ્કને આપણે વારે ઘડીએ એને એક્ઝિક્યુટ કરવાના છે. હવે આ ટાસ્કને આપણે ક્યાં સુધી એક્ઝિક્યુટ કરવાના છે તો એના માટેની આપણે કન્ડિશન ડિસાઇડ કરવી પડે. એટલે જ્યારે પણ લૂપિંગ ફ્લોચાર્ટનો તમે યુઝ કરો છો, સો યુ હેવ ટુ કીપ વન થિંગ ઇન યોર માઇન્ડ, યુ હેવ ટુ રાઇટ વન કન્ડિશન ધેટ વિલ એન્ડ યોર લૂપ. તમારું લૂપ એક્ઝિક્યુટ થયા જ કરે છે, તો તમે લૂપને ક્યારે પૂરું કરશો? સપોઝ કે આપણે ગેમની જે વાત કરી, એણે બોલ ફેંક્યો, આપણે બોલને હિટ કર્યો, આ જે પ્રોસેસ છે, આ જે બે ટાસ્ક આપણે જે રિપીટ કરીએ છીએ એ કેટલી વાર સુધી રિપીટ કરવાના, રાઈટ? તો આપણે એના માટેની કન્ડિશન શું છે આપણે ક્રિકેટમાં? કે સપોઝ આપણે 20 ઓવર્સની ગેમ રમીએ છીએ, તો 20 ઓવર્સ કમ્પ્લીટ થઈ જાય દેન વી વિલ સ્ટોપ ધીસ લૂપ, વી વિલ સ્ટોપ ધીસ ટાસ્ક. સપોઝ કે 50 ઓવરની ગેમ રમતા હોય તો 50 ઓવર્સ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે આ લૂપને ટર્મિનેટ કરીશું. તો લૂપિંગ ફ્લોચાર્ટની અંદર તમારે એક વસ્તુ યાદ રાખવાની કે તમે જે પણ ટાસ્કને એક્ઝિક્યુટ કરો છો, જેની તમારે રિપીટ કરવાના છે, એને એન્ડ કરવા માટેની કોઈ કન્ડિશન જો ના હોય તો ઇન્ફાઇનાઇટલી ચાલ્યા જ કરે, બિકોઝ ઇટ ઇઝ અ કમ્પ્યુટર. માણસની વાત હોય તો ચલો ભાઈ ક્રિકેટની ગેમમાં આપણે કહીએ કે અમારી તો એન્ડલેસ ઓવર્સ છે, ગમે કોઈ ઓવર નથી ચાલ્યા જ કરે, પણ આપણે દિવસ પૂરો થઈ જાય, અંધારું થાય કે થાકી જઈએ કે ભૂખ લાગે, એવું કંઈ પણ કન્ડિશન થાય તો આપણે ઓટોમેટિક ગેમને એન્ડ કરી દઈએ. પણ કમ્પ્યુટર ઇઝ અ મશીન, કમ્પ્યુટરને આવી કોઈ જ કન્ડિશન લાગુ પડતી નથી.
એટલે તમે કમ્પ્યુટરને કહો કે તારે આ બે કામ કરવાના છે ને રિપીટ કરવાના છે. કેટલી વાર કહ્યું તમે એવું કહેતા નથી તો એન્ડલેસ એ તો રિપીટ કર્યા જ કરશે, એનો કોઈ એન્ડ આવશે નહીં. કારણ કે કમ્પ્યુટરને ભૂખ નથી લાગવાની, બરાબર, કમ્પ્યુટરને થાક નથી લાગવાનો, કમ્પ્યુટરને દિવસ થશે કે રાત થશે એનું કામ કરશે જ. એટલે શું થશે, કમ્પ્યુટરની અંદર એ તમારું ઇન્ફાઇનાઇટ લૂપમાં જતો રહેશે પ્રોગ્રામ, અને તમારું લૂપ ચાલ્યા જ કરશે. એટલા માટે કોઈ પણ પ્રોગ્રામ લખો અને એની અંદર જો લૂપનો યુઝ કરો તો યુ હેવ ટુ યુઝ વન કન્ડિશન ટુ ટર્મિનેટ ધ લૂપ. ધીસ કન્ડિશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યુ હેવ ટુ ડિસાઇડ ધ કન્ડિશન. તમારો જે પણ પ્રોબ્લેમ હોય, એ પ્રોબ્લેમનું જે પણ સોલ્યુશન લાવવાનું હોય, એ સોલ્યુશનને એના માટેના ટાસ્ક જેને લૂપમાં મૂકવાના હોય, તો એ ટાસ્ક એ લૂપમાંથી ક્યારે બહાર આવશું આપણે, એના માટેની કોઈ કન્ડિશન લખવી જરૂરી છે. આવું કશું બીજું એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે બેંકમાં કોઈ કેશિયર છે, એ કસ્ટમર આવે, એનું જે રિસિપ્ટ કે એનું જે પણ ભરેલી સ્લીપ હોય એ પ્રમાણે એને કેશ આપે છે, પૈસા આપે છે, તો એ ક્યાં સુધી આપ્યા કરશે? પહેલો કસ્ટમર આવ્યો એણે એને આપ્યા, અગેન ધ નેક્સ્ટ કસ્ટમર કમ્સ, અગેન ઇટ ગિવ્સ ધ મની, ધેન ધ ટાસ્ક ઇઝ રિપીટેડ. બટ હાઉ મેની ટાઈમ્સ? આગળના એક્ઝામ્પલમાં એવું હતું કે ભાઈ 50 ઓવર થઈ ગઈ કે 20 ઓવર થઈ ગઈ તો આપણે ગેમને એન્ડ કરી. આની અંદર એવું હશે કે ભાઈ મારે 10 કસ્ટમર આવ્યા એટલે પૂરું થઈ ગયું આજનું કામ, કે 20 કસ્ટમર આવ્યા એટલે હવે હું 21મા કસ્ટમરને પૈસા નહીં આપું. ઇઝ ઇટ પોસિબલ? ના. તો આની અંદર આ જે લૂપ છે એને ટર્મિનેટ કરવા માટેની કન્ડિશન જુદી છે. તો અહીંયા કન્ડિશન શું હશે કે એને ટાઈમ નક્કી કરે છે કે બેંક 3 વાગ્યા સુધી કામ કરે છે, તો વેન ઇટ્સ 3 o'clock ધ કાઉન્ટર વિલ બી ક્લોઝ, તો કેશિયર વિલ સ્ટોપ વર્કિંગ એટ 3 o'clock. સો હિયર ધ કન્ડિશન ઇઝ 3 o'clock, ધ ટાઈમ ઇઝ 3 o'clock, દેટ ઇઝ ધ ટર્મિનેટિંગ કન્ડિશન. તો આની અંદર તમારું ટાઈમ છે, નંબર ઓફ કસ્ટમર્સ નથી. એક પહેલાની અંદર શું હતું, નંબર ઓફ ઓવર્સ આટલી થઈ, બીજામાં એવું હતું કે ટાઈમ આટલો થયો, નંબર ઓફ કસ્ટમર્સ ગમે એટલા થયા. સપોઝ કે એક ત્રીજું એક્ઝામ્પલ લઈએ કે તમે કોઈ એક ફ્રેન્ડના ઘરે જાઓ છો, એક સોસાયટીની અંદર ફ્રેન્ડ રહે છે, હવે તમે એનું ઘર શોધો છો, તમે પહેલી વાર એના ઘરે જાઓ છો. સપોઝ કે એનો બંગલો નંબર છે 100, હવે તમે સોસાયટીમાં એન્ટર થાઓ છો, હવે તમે પહેલી લેનની અંદર તમે જાઓ છો, યુ આર સર્ચિંગ ફોર ધ બંગલો નંબર 100. ઇફ યુ ફાઇન્ડ ધ બંગલો નંબર 10-20 ઓવર ધેર, તો તમે શું કરશો, યુ વિલ ગો ટુ ધ નેક્સ્ટ લેન, નેક્સ્ટ લેનમાં જઈ અને તમે બીજા બંગલો નંબર સર્ચ કરશો. એની અંદર પણ નહીં હોય તો યુ વિલ ગો ટુ અનધર લેન. હવે આ તમે કેટલી વાર રિપીટ કરશો? પહેલા પ્રોબ્લેમમાં શું હતું, ક્રિકેટવાળા કે આપણે નંબર ઓફ ટાઈમ્સ 50 ટાઈમ્સ કે 20 ટાઈમ્સ. આની અંદર એવું થશે કે ભાઈ મેં 10 બંગલો જોયા, કે ભાઈ 5 બંગલોઝ જોયા, હવે હું નહીં જોઉં, દેટ વિલ બી નોટ પોસિબલ. બીજો પ્રોબ્લેમ આપણો બેંકનો જોયો કે એમાં આપણે શું જોયું કે 3:30 કે 3 o'clock થયા, સો કેશિયર કાઉન્ટર વિલ બી ક્લોઝડ. આની અંદર એવું થશે કે ભાઈ 5 મિનિટ થઈ મને તારું ઘર શોધતા, મને તારું ઘર ના મળ્યું, સો હવે હું આ તારા ઘરે નહીં આવું. એવું થશે? નહીં થાય ને. તો આપણું પહેલાંની જે કન્ડિશન હતી, પહેલાં પ્રોબ્લેમની ક્રિકેટવાળી, એ પણ આપણે અહીંયા એપ્લાય નહીં કરી શકીએ. બીજો પ્રોબ્લેમ હતો ટાઈમવાળી, એ પણ આપણે અહીંયા એપ્લાય નહીં કરી શકીએ. આને એક્ઝિટ કરવા માટેની કન્ડિશન શું થશે, જ્યાં સુધી તમને બંગલો ના મળે કે એનું ઘર ના મળે ત્યાં સુધી તમે આ એને સર્ચ કરવાનું કામ જે છે એને રિપીટ કર્યા કરશો. તો દરેક, કહેવાનો મતલબ એ છે કે દરેક પ્રોબ્લેમ જે છે એને જે ટાસ્ક તમે જે રિપીટ કરવાના છો, એ ટાસ્કને ક્યાં સુધી રિપીટ કરવાના, તો એની ટર્મિનેટિંગ કન્ડિશન ઇટ વિલ ડિફર ફ્રોમ પ્રોબ્લેમ ટુ પ્રોબ્લેમ. દરેક પ્રોબ્લેમની અંદર સરખી હોય જરૂરી નથી. ઘણા પ્રોબ્લેમ્સ એવા હોય કે આપણને ફિક્સ નંબર ઓફ ટાઈમ્સ આને એક્ઝિક્યુટ કરવાના છે, આ ટાસ્કને રિપીટ કરવાના છે, એવું આપણને ખબર હોય. જેવી રીતે કે ક્રિકેટમાં કે ભાઈ આપણા જે ટાસ્ક આપણે જે લૂપની અંદર મૂકવાના છે એને 20 ટાઈમ્સ કે 50 ટાઈમ્સ સુધી આપણે રિપીટ કરવાના છે. તો બિફોર સ્ટાર્ટિંગ ધ લૂપ વી આર નોઈંગ હાઉ મેની ટાઈમ્સ વી વોન્ટ ટુ એક્ઝિક્યુટ ધ ટાસ્ક. કેટલાક પ્રોબ્લેમ્સ એવા હોય કે જેની અંદર આપણને ખબર ના હોય કે આ ટાસ્કને આપણે કેટલી વાર રિપીટ કરવાના છે. જેવી રીતે આપણે કોઈનું ઘર ફાઇન્ડ આઉટ કરીએ કેટલા બંગલોઝને આપણે સર્ચ કરીશું, દેટ ઇઝ નોટ
ડિસાઇડેડ એટ ધ સ્ટાર્ટિંગ ઓફ ધ લૂપ. સો એવરી લૂપમાં, એવરી પ્રોબ્લેમમાં વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ટર્મિનેટિંગ કન્ડિશન. સો નાવ લેટ સ્ટાર્ટ વિથ ધ રિપીટેશન ફ્લો ચાર્ટ. રિપીટેશન ફ્લોચાર્ટને આપણે લૂપિંગ ફ્લોચાર્ટ પણ કહીશું. લૂપિંગ ફ્લોચાર્ટમાં મેં તમને જેમ એક્સપ્લેન કર્યું એમ, ફર્સ્ટ વીલ રાઇટ ધ કન્ડિશન. ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ, વી વિલ પ્રોસેસ સમ સ્ટેપ્સ. અગેન વીલ ગો ટુ ધ કન્ડિશન, વીલ ચેક ધ કન્ડિશન, એન્ડ ધેન અગેન વી વિલ પ્રોસેસ ધ સ્ટેપ. કન્ડિશનને ચેક કરીશું અને કન્ડિશન સાચી હોય તો આપણે સ્ટેપ્સને પ્રોસેસ કરીશું, અને જ્યારે કન્ડિશન રોંગ થશે ત્યારે આપણે લૂપમાંથી બહાર નીકળી જઈશું. ઇટ ડિપેન્ડ્સ, ઘણી વખત આ સિક્વન્સ આપણે બદલી શકીએ છીએ કે ઘણી વખત કન્ડિશન ટ્રુથ છે નો તો આપણે પ્રોસેસને રિપીટ કરવી છે, અને યસ છે તો આપણે લૂપની બહાર નીકળી જવું છે. એ તમે એ સિક્વન્સને ચેન્જ કરી શકો છો. કોઈ પણ રીતે આપણે લૂપની અંદર કઈ કન્ડિશનમાં જવું છે અને લૂપની બહાર કઈ કન્ડિશનમાં નીકળવું છે, દેટ ડિપેન્ડ્સ ઓન અવર પ્રોબ્લેમ. આ જ વસ્તુને લૂપિંગ ફ્લોચાર્ટને જ્યારે તમે પ્રોગ્રામની અંદર લખશો, વેન યુ કન્વર્ટ યોર લૂપિંગ ફ્લોચાર્ટ ઇન્ટુ અ સી પ્રોગ્રામ, યુ હેવ ટુ યુઝ અ લૂપ. Right, the syntax that you will learn later on in the different sessions, but here you have to use a loop to convert the looping flowchart into a C program. Aa type nu tame condition che, do while, condition is true, process steps, and then loop. Aa just apde apna mate use kari che flowchart ke algorithm mate. Aa koi particular syntax nathi, pan aa type na સ્ટેટમેન્ટ્સ લખવાથી તમે તમારા પ્રોગ્રામની અંદર એક લૂપ ક્રિએટ કરી શકો છો. લૂપ જ્યારે ક્રિએટ કરશો ત્યારે તમારા જે પણ ટાસ્ક હશે લૂપની અંદર એ રિપીટેડલી એક્ઝિક્યુટ થશે. હવે લૂપમાંથી બહાર આવવા માટે તમારે શું કરવું પડે, કન્ડિશનને દરેકે દરેક વખતે ચેક કરવી પડે. તમે સપોઝ કે ક્રિકેટની ગેમનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું, બરાબર, તો ઓવર્સ આપણે કહો કે 20 ઓવર્સ છે, તો 20 ઓવર્સ થાય પછી તમારે લૂપની બહાર આવવાનું છે. તો પહેલી ઓવર થઈ, પછી સેકન્ડ ઓવર થઈ, તો તમારે એવરી ટાઈમ ચેક કરતા રહેવું પડે ને કે કેટલામી ઓવર છે આ. ઓવર્સ 50 થઈ ગઈ તો લૂપમાંથી બહાર આવો, ઓવર્સ 50 નથી થઈ તો લૂપની અંદર રહો. તો એવરી ટાઈમ તમારે કન્ડિશન ચેક કરવી પડે. સપોઝ કે બેન્કિંગ છે, તો તમારે એવરી લૂપ પછી એવરી ટાઈમ લૂપમાં શું એક્ઝિક્યુટ કરવું, શું ચેક કરવું પડે, ટાઈમ કેટલા વાગ્યા છે અત્યારે. 1 વાગ્યો છે તો કાઉન્ટર ચાલુ રાખો, 2 વાગ્યા છે તો કાઉન્ટર ચાલુ રાખો, 3 વાગ્યા છે યસ તો તમારું કાઉન્ટરને ક્લોઝ કરી દો, બરાબર. તમે ત્રીજું એક્ઝામ્પલ આપણે પેલું બંગલો સર્ચ કરવાનું જોયું હતું, તો તમે બંગલો નંબર 100 છે નો, તો બીજો બંગલોને સર્ચ કરો, બીજા બંગલાનો નંબર જુઓ, એનો નંબર 100 છે નો, તો ત્રીજા બંગલાનો નંબર જુઓ. એ પ્રમાણે આપણે લૂપની અંદર ફર્યા કરીશું. So now let's see some examples of the repetition, that is the looping flowchart. We'll start with the very famous game, that is the snake and ladder. Snake અને લેડરની ગેમ તમે બધા જ રમેલા છો, રમતા હશો, અને એના રૂલ્સ, ગેમ્સના રૂલ્સ પણ તમને ખબર છે. હવે આ ગેમની અંદર શું છે કે હાઉ ડુ વી પ્લે ધીસ ગેમ. સો ફર્સ્ટ વીલ થ્રો ધ ડાઇસ. આપણે ડાઇસને થ્રો કર્યો, એની પર જેટલા પણ નંબર્સ આવે એટલા નંબર્સ પ્રમાણે આપણે આપણા કોઈનને, આ જે બ્લોક્સ છે એની અંદર આપણે મૂવ કરીશું, બરાબર. ફરીથી ડાઇસ ફેંકીશું, વીલ થ્રો ધ ડાઇસ, વીલ મૂવ ધ કોઈન, થ્રો ધ ડાઇસ, મૂવ ધ કોઈન. એટલે આ 2 ટાસ્ક આપણે રિપીટ કરવાના છે. ડાઇસને થ્રો કરવાનો છે અને કોઈનને મૂવ કરવાનો છે. આપણા 2 ટાસ્કને રિપીટ કેટલી વખત કરીશું, ક્યાં સુધી કરીશું, વોટ ઇઝ ધ કન્ડિશન ટુ એન્ડ ધીસ રિપીટેશન, અન્ટિલ એની વન રીચીસ ધ એન્ડ બ્લોક. 100 નંબરનો જે બ્લોક છે ત્યાં સુધી કોઈ એક પ્લેયરનો કોઈન પહોંચી ના જાય ત્યાં સુધી આપણે આ ટાસ્કને રિપીટ કર્યા કરીએ છીએ, બરાબર.
હવે જ્યારે આપણે કોઈનને મૂવ કરીશું તો આપણને ખબર છે કે સ્નેક બી આવી શકે વચ્ચે અને લીડર પણ આવી શકે. સો ઇફ અવર કોઈન ઇઝ એટ ધ બોટમ ઓફ ધ લીડર તો આપણે શું કરીશું? વિલ ક્લાઇમ્બ અપ ધ લીડર. એન્ડ ઇફ વી આર લેન્ડેડ ઓન ધ હેડ ઓફ ધ સ્નેક વિલ સ્લાઇડ ડાઉન ધ સ્નેક અપ ટુ ધ ટેલ. બરાબર, સીડી આવશે તો આપણે એની પર ચડી જઈશું અને જો સાપ આવશે તો આપણે શું કરીશું? એના પરથી સ્લાઇડ ડાઉન થઈશું, નીચે આવી જઈશું. આપણે જે ટાસ્ક રિપીટ કરવાના છે એમાં વચ્ચે વચ્ચે આ બે કન્ડિશન પણ આપણે ચેક કરીશું. હવે આ ગેમ માટે મારે એક ફ્લોચાર્ટ બનાવવો છે, તો આ ફ્લોચાર્ટ કેવો હોય એ આપણે જોઈએ. લેટ્સ સી ધ ફ્લોચાર્ટ. સો હિયર યુ કેન સી ધ ફ્લોચાર્ટ. સો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધ સ્ટાર્ટ, દેટ ઇઝ ધ સ્ટાર્ટિંગ સિમ્બોલ ઓફ ધ ફ્લોચાર્ટ. નેક્સ્ટ વન ઇઝ ધ થ્રો ધ ડાઇસ, અવર ફર્સ્ટ ટાસ્ક થ્રો ધ ડાઇસ. સેકન્ડ ટાસ્ક ઇઝ મૂવ ધ કોઈન. ઓકે, ડાઇસને આપણે થ્રો કર્યો અને ડાઇસ પર જેટલા બી નંબર્સ છે એટલા નંબર્સ પ્રમાણે આપણે આપણા કોઈનને મૂવ કર્યો. હવે આપણે શું, મૂવ કર્યા પછી આપણે જે બ્લોક પર આવ્યા એ બ્લોકમાં આપણે ચેક કરવાનું છે કે ભાઈ સ્નેક કે લેડર છે કે નહીં. સો ફર્સ્ટ વી વિલ ચેક લેન્ડેડ ઓન ધ સ્નેક હેડ. આપણે સ્નેકના હેડ પર લેન્ડ થયા છીએ બાય મૂવિંગ અવર કોઈન. ઇફ યસ, સ્લાઇડ ડાઉન ટુ ધ ટેલ ઓફ ધ સ્નેક, રાઈટ? એન્ડ ધેન અવર એરો ગોઝ ટુ ધ ટાસ્ક. ગીવ ધ ડાઇસ ટુ ધ નેક્સ્ટ પ્લેયર. આપણો ટર્ન પૂરો થઈ ગયો, હવે નેક્સ્ટ પ્લેયરનો. અને અગેન એરો ક્યાં જાય છે? અગેન થ્રો ધ ડાઇસ. એટલે આપણું આટલા ટાસ્ક છે રિપીટ થયા, થ્રો ધ ડાઇસ, મૂવ ધ કોઈન, અને જો સ્નેકના હેડ પર લેન્ડ થયા હોઈએ તો સ્લાઇડ ડાઉન ધ સ્નેક. એ આપણો આખું એક લૂપ બની ગયું. નાવ ઇફ વી આર નોટ ઓન ધ હેડ ઓફ ધ સ્નેક તો નો, તો આપણે શું કરીશું? અગેન વી વિલ ચેક લેન્ડેડ ઓન ધ બોટમ ઓફ ધ લેડર. ઇફ યસ, ધેન મૂવ અપ ધ લેડર. અગેન ગીવ ધ ડાઇસ ટુ ધ નેક્સ્ટ પ્લેયર એન્ડ રિપીટ ધ ટાસ્ક. ઇફ વી આર નોટ ઓન ધ બોટમ ઓફ ધ લેડર ધેન વી હેવ ટુ ચેક રીચ ધ લાસ્ટ બ્લોક ઓફ ધ ગેમ. If you are on the last block, that is the 100 number block, then the game is over. So you are the winner and our game is over. But if you have not reached to the end of the game, again there is a loop. So in this flowchart there are three loops. First, if you are landed on the snake head, then slide down and give the dice to the next player. If you are at the bottom of the ladder, again move up the ladder and give dice to the next player. And it is a normal block, that is not a ladder, not a snake, then just check, is it the end of the end block, end of the game, end block of the game? If no, then repeat the task. So this is the simple flow chart that uses the loop, repetition loop, right? Now let's see some computational problem that uses the repetition, that is the looping flowchart. We want to find out the factorial of the given number. What is the factorial that we will see? So here first our input is, we want to find out the factorial of a given number. So we have to read one number. Suppose a number is our input. Suppose our number is 4. So now input is 4. Now what is the output of this program? We want to find out the factorial. So we will output the factorial of that number. So if our input is 4, so our output will be the factorial of 4. Now process, how to find out the factorial? So you don't know what is the factorial. So factorial of a number is the multiplication of all the numbers between 1 and itself. As for example, 4 factorial, 4 exclamation, exclamation sign is used to denote the factorial. So 4 factorial is 1 into 2 into 3 into 4.
મલ્ટિપ્લિકેશન ઓફ ઓલ ધ નંબર્સ બિટવીન વન એન્ડ ઇટસેલ્ફ. વન એને ઇટસેલ્ફ, ઇટસેલ્ફ એટલે અહીંયા કયો નંબર છે? ફોર. તો આપણે બધા જ નંબરનું મલ્ટિપ્લિકેશન કરીશું, વન ઇન્ટુ ટુ ઇન્ટુ થ્રી ઇન્ટુ ફોર. સો અવર આન્સર વિલ બી 1 2 ઝા 2, 2 3 ઝા 6, 6 4 ઝા 24. સો અવર આન્સર વિલ બી 24. સપોઝ ધ નંબર ઇઝ 3, સો વોટ વિલ બી ધ ફેક્ટોરિયલ ઓફ 3? ઇટ વિલ બી 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3, સો અવર આન્સર વિલ બી 6. સપોઝ ઇનપુટ નંબર ઇઝ 2, સો ધ વોટ ઇઝ ધ ફેક્ટોરિયલ ઓફ 2? ઇટ ઇઝ ધ 1 ઇન્ટુ 2, સો ધ આન્સર ઇઝ 2. So the factorial of any number is the multiplication of all the numbers between 1 up to the number itself. So let's see how to draw a flowchart. So first, starting of the flowchart, read n. N is the number ke jeno apde factorial find out karu che. N 3 pan hoi shakke, 4 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે, ઇટ મે બી 10, ઇટ મે બી 15, ઇટ મે બી એની નંબર. સો ફર્સ્ટ વી વિલ રીડ ધ નંબર. નાવ વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ ફેક્ટોરિયલ, સો વી હેવ ટુ ક્રિએટ અ લૂપ. બિકોઝ કે આપણે શું કરવાનું છે, નંબર્સને 1 થી n સુધીના નંબર્સને આપણે મલ્ટીપ્લાય કરવાના છે. સપોઝ આપણો n 4 છે, તો આપણે શું કરવું પડશે? 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 4. એટલે હવે તમે લૂપને બે રીતે લખી શકો છો. તમે આવી રીતે પણ લખી શકો, 4 થી ચાલુ કરી અને એક એક ડિક્રીમેન્ટ કરતા જાઓ. ક્યાં સુધી ડિક્રીમેન્ટ કરશો? જ્યાં સુધી 1 ના આવે ત્યાં સુધી. એટલે કે 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. અથવા તમે બીજી રીતે આવી રીતે પણ લખી શકો, યુ સ્ટાર્ટ વિથ 1 એન્ડ ઇન્ક્રીમેન્ટ ધ નંબર અપ ટુ n. સપોઝ કે નંબર 4 છે, તો તમે શું કરો, 1 થી ચાલુ કરો, 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 4. યુ કેન રાઇટ, યુ કેન યુઝ એની ટેકનિક. સો હિયર આઈલ સ્ટાર્ટ વિથ 1 એન્ડ આઈલ ગો અપ ટુ n. સો વી હેવ ટુ યુઝ ટુ નંબર્સ ટેમ્પરરી વેરિયેબલ્સ, જે એકની અંદર આપણે મલ્ટિપ્લિકેશન સ્ટોર કરીશું. સો વીલ સેટ m equals 1, set f equals 1. સેટ નો યુઝ આપણે અહીંયા કર્યો છે, ને તમે ડાયરેક્ટલી m equals 1 ને f equals 1 લખો તો પણ ચાલે. ધેન m equals m ઇન્ટુ 1, m પ્લસ 1. આપણે શું કર્યું છે, 1 ઇન્ટુ 1 કરીએ છીએ, તો વી નો ધ આન્સર ઇઝ 1, સો વી વિલ સ્ટાર્ટ વિથ 2. એટલે આપણે એમને શું કર્યું, એક ઇન્ક્રીમેન્ટ કરી દીધું, એમ ઇક્વલ્સ એમ પ્લસ 1, સો અવર એમ વિલ બી 2. નાવ એફ ઇક્વલ્સ એફ ઇન્ટુ એમ. હવે આપણું એફ શું હતું, ઇનિશિયલી 1 હતું, એટલે શું કર્યું, 1 ઇન્ટુ 2 કર્યું. અને 1 ઇન્ટુ 2 કરીને આપણે શું કર્યું, આન્સરને પાછો એફમાં જ સ્ટોર કરી લીધું. એટલે એફની વેલ્યુ હવે શું થઈ ગઈ, 1. એફની વેલ્યુ ઇનિશિયલી 1 હતી, 1 ઇન્ટુ 2 એટલે 2, હવે એફ શું થઈ ગયું, 2 થઈ ગયું. હવે આપણે શું કરીશું, વિલ ચેક એમની વેલ્યુ જે છે, એન જેટલી થઈ ગઈ છે. એનની વેલ્યુ સપોઝ કે 4 છે, એમ ઇક્વલ ટુ અત્યારના 2 છે, તો 2 ઇક્વલ્સ 4 થયું? નો. સો અગેન રિપીટ ધ લૂપ, એમની વેલ્યુ અગેન ઇન્ક્રીમેન્ટ કરો, ફરીથી એને એફની જોડે મલ્ટીપ્લાય કરો, અગેન સ્ટોર ઇન એફ, અગેન ચેક ધ કન્ડિશન. એવરી ટાઈમ યુ હેવ ટુ ચેક ધ કન્ડિશન, અધરવાઇઝ યુ વિલ નોટ ટર્મિનેટ ધ લૂપ. એન્ડ ઇફ એમ ઇક્વલ્સ એન, તો આપણે લૂપમાંથી બહાર આવી જઈશું એન્ડ વી વિલ પ્રિન્ટ ધ એફ. એફ ઇઝ ધ ફેક્ટોરિયલ ઓફ ધ નંબર. સપોઝ કે એઝ ફોર એક્ઝામ્પલ, આ લૂપની અંદર આપણે એન ઇક્વલ ટુ 4 લઈએ, તો શું થશે, પહેલાં એન ઇક્વલ ટુ 4 છે, તો ઇનિશિયલી લૂપમાં એમ ઇક્વલ ટુ એમ પ્લસ 1, એમ ઇનિશિયલી 1 હતો, એમની વેલ્યુ 2 થઈ ગઈ હવે, અને એફ મલ્ટીપ્લાય બાય 2, એફની વેલ્યુ 1 છે, તો 1 ઇન્ટુ 2 થયું. પછી આપણે ચેક કર્યું, 2 ઇક્વલ્સ 4 છે? નો. તો અગેન એમને એક ઇન્ક્રીમેન્ટ કર્યું, એટલે એમ શું થઈ ગયું આપણું, હવે 3 થઈ ગયું. ફરીથી શું કર્યું આપણે, 3 ઇન્ટુ એફની આગળની વેલ્યુ શું હતી, 2, તો 2 ઇન્ટુ 3, સો એફ વિલ બી નાવ 6.
અગેન આપણે એમની વેલ્યુ ચેક કરી, એમ ઇક્વલ્સ એન છે, એમની વેલ્યુ 3 થઈ અને એનની વેલ્યુ 4 છે, તો 3 ઇક્વલ ટુ 4, નો, અગેન ઇન્ક્રીમેન્ટ એમ બાય 1. હવે એમ આપણું 4 થયું, એફની વેલ્યુ શું હતી, 6 હતી, તો 6 ઇન્ટુ 4, સો નાવ એફ ઇઝ 24. એમની વેલ્યુ બી 4 થઈ ગઈ, એનની વેલ્યુ પણ 4 થઈ ગઈ, એટલે આપણે કન્ડિશનમાં શું લખ્યું છે, ઇઝ એમ ઇક્વલ્સ એન, એની અંદર શું લખ્યું છે, એમ ઇક્વલ્સ એન, સો ઇટ ઇઝ, સો અવર આઉટપુટ ઇઝ યસ, સો ઇટ વિલ કમ આઉટ ઓફ ધ લૂપ એન્ડ ઇટ વિલ પ્રિન્ટ એફ. સો ધીસ ઇઝ ધ વે ઇટ વિલ કેલ્ક્યુલેટ ધ ફેક્ટોરિયલ ઓફ અ ગિવન નંબર. નાવ લેટ્સ સી યુઝ ઓફ ધ કનેક્ટર. આપણે ઇનિશિયલી ફર્સ્ટ પાર્ટની અંદર જ્યારે સિમ્બોલ્સ ભણ્યા હતા ફ્લોચાર્ટના, ડિફરન્ટ સિમ્બોલ્સ હતા, એ ડિફરન્ટ સિમ્બોલ્સમાં શું હતું, એક કનેક્ટર પણ હતું. હવે અત્યાર સુધીમાં આપણે જેટલા પણ સિમ્બોલ્સ જોયા બધા સિમ્બોલનો યુઝ કરી લીધો, પણ એક કનેક્ટરનો યુઝ કર્યો નથી. તો હવે આપણે કનેક્ટરનો યુઝ કેવી રીતે કરવાનો એ હું તમને પહેલાં સમજાવું. કનેક્ટ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કનેક્ટર? એઝ ઇટ નેમ કનેક્ટ, ઇટ વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ. કનેક્ટનો મતલબ શું થાય, જોડવું, બરાબર. તો ફ્લોચાર્ટની અંદર કનેક્ટરનો યુઝ કરવાની કેમ જરૂર પડે છે, બીકોઝ ઇફ અવર અપ ટુ નાવ વી હેવ સીન ધ વેરી સ્મોલ ફ્લોચાર્ટ્સ. આપણે એવા ફ્લોચાર્ટ જોયા કે ફ્લોચાર્ટ એક જ પાનાની અંદર આવી જાય છે, બટ ધ સમટાઈમ્સ ધ ફ્લોચાર્ટ્સ આર વેરી કોમ્પ્લેક્સ એન્ડ દે મે હેવ મોર દેન વન પેજ. આપણો ફ્લોચાર્ટ જે છે આપણે ડ્રો કરીએ આપણા બુકની અંદર કે નોટબુકમાં, તો અથવા પેપરની શીટ પર આપણે એને ડ્રો કરીએ, તો સમટાઈમ્સ ઇટ રિક્વાયર્સ મોર ધેન વન પેપર્સ. તો હવે ફ્લોચાર્ટની અંદર એક કરતાં વધારે પેજીસ હોય, કોમ્પ્લેક્સ ફ્લોચાર્ટ હોય, તો ફ્લોચાર્ટનો એક પાર્ટ બીજા પાર્ટ જોડે કનેક્ટ કરવો હોય, સિક્વન્સ ફ્લોચાર્ટ હોય તો તમે સમજી શકો કે પેજ નંબર આપેલો હોય તો તમે સિક્વન્સમાં એને એક્ઝિક્યુટ કરો. પણ સપોઝ કે તમારા ફ્લોચાર્ટની અંદર આપણે હમણાં જે જોયું કે લૂપ હોય તો તમે શું કરો, લૂપ હોય તો ભાઈ એ લૂપ અહીંયાથી કઈ જગ્યાએ જશે તો તમને પ્રોબ્લેમ થાય, તો એના માટે કનેક્ટર સિમ્બોલનો યુઝ થાય છે. કનેક્ટર સિમ્બોલ ઇઝ યુઝ ટુ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અ ફ્લોચાર્ટ. હવે આમાં બે રીતે ફ્લોચાર્ટને આપણે કનેક્ટ કરી શકીએ. વન થિંગ ઇઝ વી વોન્ટ ટુ કનેક્ટ ધ ફ્લો ટુ પાર્ટ્સ ઓફ અ ફ્લો ચાર્ટ ઓન ધ સેમ પેજ. એક જ પેજની અંદર ફ્લોચાર્ટને આ બે પાર્ટ છે જેને આપણે કનેક્ટ કરવો છે. અનધર કન્ડિશન ઇઝ વી વોન્ટ ટુ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અ ફ્લો ચાર્ટ ઓન ડિફરન્ટ પેજીસ. બે અલગ અલગ પેજમાં ફ્લોચાર્ટ છે અને એ બંનેને આપણે કનેક્ટ કરવા છે. તો લેટ્સ સી વન એક્ઝામ્પલ હાઉ ટુ કનેક્ટ ધ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ અ ફ્લો ચાર્ટ યુઝિંગ અ કનેક્ટર. સો આઈ હેવ ટેકન ધ સેમ એક્ઝામ્પલ ઓફ ધ સ્નેક એન્ડ લેડર. નાવ માય ફ્લો ચાર્ટ કન્ટેન્સ ટુ પાર્ટ્સ, ટુ પેજીસ. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પેજ એન્ડ ધીસ ઇઝ ધ સેકન્ડ પેજ, રાઈટ? સો નાવ હિયર યુ સી ઓન ધ ફર્સ્ટ પેજ આઈ હેવ યુઝ્ડ સિમ્બોલ એ ટુ એન્ડ બી ટુ. કેન યુ સી ધોઝ સિમ્બોલ્સ એટ ધ એન્ડ એ ટુ એન્ડ બી ટુ? એન્ડ ઇન ધ નેક્સ્ટ પેજ આઈ હેવ યુઝ્ડ અનધર સિમ્બોલ્સ એ વન, બી વન એન્ડ સી. ઓકે, સો હિયર યુ કેન સી આઈ હેવ યુઝ ધ સિમ્બોલ સી. સો સી સિમ્બોલ આઈ હેવ યુઝ ધ રાઉન્ડ સી, દેટ ઇઝ ધ કનેક્ટર સિમ્બોલ યુઝ ટુ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ ધ ફ્લો ચાર્ટ ઓન ધ સેમ પેજ. એક જ પેજમાં તમારા બે પાર્ટ છે એને તમારે કનેક્ટ કરવા છે, તો તમે શું કર્યું, અહીંયા જો રીચ લાસ્ટ બ્લોક ઓફ ધ ગેમ યસ, દેન યુ આર ધ વિનર એન્ડ એન્ડ. તો તમારું અહીંયા ફ્લોચાર્ટથી તમારે ફ્લોચાર્ટમાં યુ આર ધ વિનર વાળો પાર્ટ છે, બે પાર્ટને તમારે કનેક્ટ કરવા છે, તો તમે શું કર્યું, અહીંયા સી લખી દીધો. તો ફરીથી સેમ સિમ્બોલ જે લખેલો હોય, યુ કેન યુઝ એની નંબર ઓર આલ્ફાબેટ ઇનસાઇડ ધ કનેક્ટર. આઈ હેવ યુઝ ધ આલ્ફાબેટ સી, તો સી આલ્ફાબેટને સીની જોડે કનેક્ટ કરવાનો છે. સો
ઇટ્સ વેરી ઇઝી ટુ યુઝ ધ કનેક્ટર ઇન ધ સેમ પેજ. સેમ પેજની અંદર આપણે શું કરવાનું છે, એક રાઉન્ડની અંદર કોઈ પણ એક આલ્ફાબેટ લખી દઈશું અને સેમ આલ્ફાબેટ લખેલો હોય એ પાર્ટ જગ્યાએ એ આપણે કન્ટિન્યુટીમાં ગણવાનું. નાવ ધ થિંગ ઇઝ હાઉ ટુ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અ ફ્લો ચાર્ટ ઓન ડિફરન્ટ પેજીસ. હવે તમે આગળના આપણે એમાં જોયું હતું કે મેં સિમ્બોલ યુઝ કર્યું છે એ ટુ અને બી ટુ. હવે નાવ યુ જસ્ટ કન્સિડર ધ આલ્ફાબેટ્સ એ એન્ડ બી. તમે ટુને અત્યારે ભૂલી જાઓ, બરાબર? એટલે મેં શું લખ્યું છે, એ અને બી. અત્યારે ટુને કન્સિડર ના કરો. એટલે પહેલાં પેજ ઉપર મેં શું લખ્યું છે, એ અને બી. એનો મતલબ એવો થયો કે આ સપોઝ કે આપણે એ ટુનું એક્ઝામ્પલ લઈએ તો આપણેની અંદર કયો આલ્ફાબેટ લખ્યો છે, એ. એનો મતલબ શું થયો, આ ફ્લો ચાર્ટ જ્યાં એ લખેલો છે એ પાર્ટની જોડે કનેક્ટ થશે, બરાબર? હવે શું થશે કે આપણે આ પાર્ટની જોડે એને કનેક્ટ કરવો છે. એટલે આ પહેલું પેજ છે, ધીસ ઇઝ ધ સેકન્ડ પેજ. હવે આ પેજમાં એ ક્યાં લખેલો છે, તો ઉપર લખેલો છે એ, બરાબર? લેન્ડેડ ઓન બોટમ ઓફ લેડર, એની ઉપર લખ્યો છે ને એ. તો પહેલા પાનાનો જે એ છે એ અહીંયા કનેક્ટ થશે, દેટ ઇઝ ક્લિયર? એની જોડે એ કનેક્ટ થશે. એવી જ રીતે આગળના પાના પર આપણે લખેલો છે બી, બરાબર? તો બીની જોડે ફર્સ્ટ પેજનો બી જે છે એ સેકન્ડ પેજના બીની જોડે કનેક્ટ થશે, દેટ ઇઝ ક્લિયર? ઓકે, નાવ ધ થિંગ ઇઝ કે આપણે એની જોડે એક નંબર લખ્યો છે ટુ. બીકોઝ એ નંબર શેની જરૂર પડે, કારણ કે આપણા ફ્લોચાર્ટમાં સપોઝ કે પાંચ પેજીસ છે, તો હવે મેં એ લખ્યો છે તો આ એને મારે કયા એની જોડે કનેક્ટ કરવાનો, તો એની જોડે મેં શું લખ્યું છે, ટુ. તો ઇટ મીન્સ કે આ એ જે છે એ સેકન્ડ નંબરના પેજ ઉપરના એ જોડે કનેક્ટ થશે. એ ટુનો મતલબ શું થયો, આ એ જે છે એ સેકન્ડ નંબરના પેજ ઉપર જ્યાં એ લખેલો છે એની જોડે કનેક્ટ થશે. બી ટુનો મતલબ શું થશે, કે આ બી સિમ્બોલ સેકન્ડ નંબરના પેજ ઉપર જ્યાં બી લખેલો છે એની જોડે કનેક્ટ થશે. ક્લિયર? એ ટુનો મતલબ શું, જ્યાં સેકન્ડ નંબરના પેજ ઉપર એ લખેલો છે એની જોડે કનેક્ટ થશે. હવે સપોઝ કે મેં એ ફાઈવ લખ્યું હોય તો એનો મતલબ શું થાય, કે પાંચમા નંબરના પેજ ઉપર જ્યાં એ લખ્યો છે એની જોડે આ એ કનેક્ટ થશે. મેં બી ફોર લખ્યું હોય તો એનો મતલબ શું થાય, ફોર નંબરના પેજ ઉપર મેં જ્યાં બી લખેલો છે એની જોડે આ બી કનેક્ટ થશે. હવે આની પર મેં શું લખ્યું છે, એ વન. એ વનનો મતલબ શું થયો, કે આ એ પહેલા પેજ ઉપર જ્યાં મેં એ લખ્યો છે એની જોડે કનેક્ટ થયેલો છે. આઈ હેવ રિટન બી વન. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બી વન? સો ધીસ બી ઇઝ કનેક્ટેડ ટુ ધ બી ઓફ ધ ફર્સ્ટ પેજ. અગેન આઈ હેવ યુઝ ધ બી વન. ધ મિનિંગ ઓફ બી વન ઇઝ ધીસ બી વિલ કનેક્ટ ટુ ધ બી ઓફ ધ ફર્સ્ટ પેજ, રાઈટ? એટલે આ બી વન જે છે એ તમારા આગળના પેજના જે બી ટુ લખેલું છે એની જોડે કનેક્ટ થશે. સો વેન વી કનેક્ટ વી વિલ નોટ કન્સિડર ધ નંબર. ધીસ નંબર વિલ હેલ્પ અસ ટુ સર્ચ ધ પેજ. આપણે જ્યારે કનેક્ટ કરીશું સો વી વિલ કન્સિડર ઓનલી ધ સિમ્બોલ, દેટ ઇઝ ઇટ ઇઝ એ ઓર બી ઓર સી. ધ નંબર વિલ બી યુઝ ટુ ફાઇન્ડ આઉટ ધ પર્ટિક્યુલર પેજ. એ વન લખ્યું હોય તો આપણે વન નંબરના પેજ ઉપર એ સિમ્બોલને સર્ચ કરીશું. એ ફાઈવ લખ્યું હોય તો વિલ સર્ચ ઓન ધ પેજ નંબર ફાઈવ. સો ધીસ ઇઝ હાઉ ઓલ ધ કનેક્ટર્સ આર યુઝ ટુ કનેક્ટ ધ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ અ સિમ્બોલ ઓન ધ સેમ પેજ એઝ વેલ એઝ ઓન ધ ડિફરન્ટ પેજીસ. નાવ લેટ સી ધ નેક્સ્ટ પાર્ટ. બિફોર દેટ આઈ એમ ગિવિંગ યુ સમ એક્ઝામ્પલ્સ ટુ પ્રેક્ટિસ બાય યોર ઓન. ઓલ ધીસ ફ્લો ચાર્ટ્સ વિલ યુઝ ધ લૂપ. સો ફર્સ્ટ ફ્લો ચાર્ટ ઇઝ ટુ ડ્રો ધ સમ ઓફ એન નંબર્સ. સો હિયર વી હેવ ટુ રીડ એન નંબર્સ એન્ડ વી હેવ ટુ એડ. તો આપણે લૂપની અંદર શું લખીશું, ફર્સ્ટ વી વિલ રીડ વન ફર્સ્ટ નંબર એન્ડ દેન વીલ એડ ઇન ટુ સમ વેરિયેબલ. વીલ રીડ ધ સેકન્ડ નંબર, અગેન વીલ એડ ટુ ધ અવર સમ. એન્ડ હાઉ મેની ટાઈમ્સ વીલ એક્ઝિક્યુટ ધ લૂપ, વીલ એક્ઝિક્યુટ ધ લૂપ ફોર એન નંબર્સ.
સપોઝ કે તમે એવું એવું આપ્યું કે ભાઈ મારે 10 નંબર્સનું એડિશન કરવું છે, તો તમે શું કરશો? સમ ઓફ 10 નંબર્સ. તો તમે આ લૂપને કેટલી વખત એક્ઝિક્યુટ કરશો? 10 ટાઈમ્સ, રાઈટ? સેકન્ડ એક્ઝામ્પલ શેનું છે આપણે જોઈએ ફરીથી. અવર સેકન્ડ એક્ઝામ્પલ ઇઝ ટુ ફાઇન્ડ ધ મિનિમમ ઓફ ધ એન નંબર્સ, રાઈટ? આપણે એન નંબર્સ રીડ કરવાના છે અને એ નંબર્સમાંથી આપણે મિનિમમ નંબર ફાઇન્ડ આઉટ કરવાનો છે. સો વી હેવ ટુ યુઝ ધ ઇફ કન્ડિશન એઝ વેલ એઝ વી હેવ ટુ યુઝ ધ લૂપ. એન્ડ થર્ડ એક્ઝામ્પલ ઇઝ રીડ અ નંબર એન્ડ ફાઇન્ડ આઉટ વેધર ધ ગિવન નંબર ઇઝ પ્રાઇમ ઓર નોટ. તો પ્રાઇમ નંબર છે કે નહીં કેવી રીતે ખબર પડે? ઇફ ધ નંબર ઇઝ ડિવિઝિબલ બાય 1 એન્ડ ઇટસેલ્ફ ધેન ધ નંબર ઇઝ પ્રાઇમ. સો ટ્રાય ટુ ડ્રો ધ ફ્લો ચાર્ટ ઓફ ધીસ પ્રોબ્લેમ્સ. નાવ નેસ્ટેડ સ્ટ્રક્ચર. સમટાઈમ્સ એકની અંદર આપણે બીજું ડિસિઝન લેવું પડે. આપણે સ્નેક એન્ડ લેડરનું જે એક્ઝામ્પલ જોયું એની અંદર પણ નેસ્ટેડ સ્ટ્રક્ચર ટાઈપનું કહી શકાય. પણ સપોઝ કે આ એક એક્ઝામ્પલ આપ્યું છે કે તમે કન્ડિશન ચેક કરી કે તમારે એક બિલ બનાવવું છે અથવા કોઈ કસ્ટમર ઓર્ડર આપે છે. સો ફર્સ્ટ યુ વિલ ચેક વોટ ટાઈપ ઓફ ડ્રિંક. સો ઇટ મે બી ટી ઓર ઇટ મે બી કોફી. સો યુ હેવ ઓનલી સિંગલ ટાઈપ ઓફ ટી, સો ધ કોસ્ટ ઇઝ 100 રૂપીઝ. સપોઝ કે ટાઈપ ઓફ ડ્રિંક ઇઝ કોફી, સો અગેન યુ હેવ ટુ ચેક. સો નેસ્ટેડ સ્ટ્રક્ચર, યુ હેવ રિટન વન કન્ડિશન ટાઈપ ઓફ ડ્રિંક, અગેન યુ આર ચેકિંગ ધ અનધર કન્ડિશન. સો ઇટ ઇઝ કોલ્ડ ધ નેસ્ટેડ સ્ટ્રક્ચર. સો હિયર ધ ટાઈપ ઓફ ધ કોફી ઇઝ એક્સપ્રેસો, દેન ધ કોસ્ટ ઇઝ 150, એન્ડ ઇફ ધ ટાઈપ ઓફ ધ કોફી ઇઝ લાટે, દેન ધ કોસ્ટ ઇઝ 215. સો ધીસ ટાઈપ ઓફ ધ સ્ટ્રક્ચર, સ્નેક એન્ડ લેડર ઓલ્સો ઇઝ અ કાઇન્ડ ઇઝ અ વન એક્ઝામ્પલ ઓફ અ કંટ્રોલ સ્ટ્રક્ચર યુઝિંગ ધ નેસ્ટેડ સ્ટ્રક્ચર. સો યુ કેન યુઝ ધ નેસ્ટેડ સ્ટ્રક્ચર ટુ સોલ્વ અ પ્રોબ્લેમ. લેટ સી વન મોર એક્ઝામ્પલ. હિયર વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ મેક્સિમમ ઓફ 3 નંબર્સ. સો હવે વોટ ઇઝ ધ ઇનપુટ? અવર ઇનપુટ ઇઝ 3 નંબર્સ. વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ મેક્સિમમ ઓફ ધ 3 નંબર્સ. સો ઇનપુટ ઇઝ 3 નંબર. અવર આઉટપુટ ઇઝ મેક્સિમમ ઓફ ધ 3 નંબર્સ, રાઈટ? વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ મેક્સિમમ. નાવ હિયર હાઉ વી વિલ પ્રોસેસ? સો ફર્સ્ટ વી વિલ કમ્પેર ધ 2 નંબર્સ, એન્ડ ધેન વી વિલ કમ્પેર ધ ગ્રેટર નંબર વિથ ધ 3rd નંબર, રાઈટ? સો ધીસ ઇઝ ધ પ્રોસેસિંગ ટુ ફાઇન્ડ આઉટ ધ મેક્સિમમ આઉટ ઓફ ધ 3 નંબર્સ. લેટ્સ રાઇટ ધ ફ્લો ચાર્ટ. સો ફર્સ્ટ વી વિલ રીડ 3 નંબર્સ એ બી એન્ડ સી. ફર્સ્ટ વી વિલ કમ્પેર 2 નંબર્સ. હિયર આઈ હેવ ટેકન એ એન્ડ બી. યુ કેન ટેક એની 2 નંબર્સ. સો અવર કન્ડિશન ઇઝ એ ગ્રેટર દેન બી? યસ. સો એ ઇઝ ગ્રેટર દેન બી, સો બી કેન નોટ બી નાઉ મેક્સિમમ. એ બી કરતાં મોટો છે, તો એ મેક્સિમમ હોઈ શકે પણ બી મેક્સિમમ હોઈ શકે નહીં. હવે શું કરીશું આપણે? અગેન નેસ્ટેડ સ્ટ્રક્ચર. અગેન વી વિલ કમ્પેર એ વિથ સી. ઇફ એ ઇઝ ગ્રેટર દેન સી, ઇફ યસ એ ઇઝ ગ્રેટર દેન બી એન્ડ એ ઇઝ ગ્રેટર દેન સી, ઇટ મીન્સ એ ઇઝ ધ મેક્સિમમ ઓફ એ. સો વી વિલ પ્રિન્ટ એ. નાવ ઇફ એ ઇઝ ગ્રેટર દેન બી, નો, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ? બી ઇઝ ગ્રેટર દેન એ. સો વી વિલ ચેક ઇફ બી ઇઝ ગ્રેટર દેન સી. ઇફ યસ મીન્સ બી ઇઝ ધ ગ્રેટેસ્ટ નંબર, સો વી વિલ પ્રિન્ટ બી. નાવ અનધર કન્ડિશન ઇઝ એ ઇઝ ગ્રેટર દેન સી. ઇફ નો, ધેન સી ઇઝ ધ મેક્સિમમ નંબર. એન્ડ સેમ થિંગ ઇફ બી ઇઝ ગ્રેટર દેન સી, નો, ધેન અગેન ધ સી ઇઝ ધ મેક્સિમમ નંબર. સો હિયર વી આર યુઝિંગ ધ નેસ્ટેડ સ્ટ્રક્ચર ટુ ફાઇન્ડ આઉટ ધ મેક્સિમમ આઉટ ઓફ 3 નંબર્સ. વી વિલ ફર્સ્ટ કમ્પેર 2 નંબર્સ. વોટ એવર ધ મેક્સિમમ નંબર, દેટ વિલ બી કમ્પેર્ડ અગેન ધ 3rd નંબર, એન્ડ ધેન વી વિલ કમ ટુ નો વોટ ઇઝ ધ મેક્સિમમ ઓફ ધ 3 નંબર્સ. નાવ લેટ્સ સી ધ લિમિટેશન્સ ઓફ ધ ફ્લો ચાર્ટ. સો ફ્લો ચાર્ટ્સ આર ટાઈમ કન્ઝ્યુમિંગ ટુ રાઇટ એન્ડ ડિફિકલ્ટ ટુ અપડેટ બીકોઝ વી હેવ ટુ ડ્રો ધ સિમ્બોલ્સ,
right? So it's difficult to draw the symbols, so it's time consuming. એન્ડ વન સપોઝ કે કોઈ એક ફ્લોચાર્ટ આપણે ડ્રો કર્યો, એમાં 5 પાનાનો ફ્લોચાર્ટ છે. હવે એ ફ્લોચાર્ટની અંદર આપણે કશું અપડેટ કરવું છે, રાઈટ? કંઈક નવું અંદર એડ કરવું છે. સો ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ટુ અપડેટ. ધીસ ઇઝ ધ લિમિટેશન ઓફ ધ ફ્લોચાર્ટ. સો ફોર ધીસ રીઝન પ્રોફેશનલ પ્રોગ્રામર્સ આર મોર લાઇકલી ટુ ફેવર ધ સુડો કોડ. સો વોટ ઇઝ ધ સુડો કોડ? લેટ્સ સી. So we'll see the pseudocode and the algorithm. So pseudocode is a English like phrases to outline the program. It is an artificial and informal language that helps programmers to develop the algorithms. So when we want to develop algorithm, we can first develop the pseudocode and then we can develop the algorithm, or we can also develop the, if some algorithm is already developed, we want to understand the algorithm in easier terms, we can develop the pseudo code from the algorithm. Depends. So it's very similar to everyday English language. આપણે એક બે એક્ઝામ્પલ જોઈશું સુડો કોડ અને એલ્ગોરિધમના, પછી તમને આ ડેફિનેશન્સ આપણે પર પાછા ફરીથી આવીશું. સો ઇટ વિલ બી મોર ક્લિયર. વોટ ઇઝ એલ્ગોરિધમ? તો એલ્ગોરિધમ ઇઝ અ સિસ્ટમેટિક લોજિકલ એપ્રોચ ટુ સોલ્વ ધ કમ્પ્યુટર પ્રોબ્લેમ. ઇન ઇટ ઇઝ રિપ્રેઝન્ટેડ ઇન મેથેમેટિકલ ટર્મ્સ ઇન ઇટ ઇઝ વેરી ક્લોઝ ટુ અ કમ્પ્યુટર લેંગ્વેજ. તમે એલ્ગોરિધમને જુઓ તો તમને એવું લાગે કે ભાઈ એ કમ્પ્યુટરનો પ્રોગ્રામ જેવો જ છે, રાઈટ? સો એલ્ગોરિધમ ઇઝ મોર મેથેમેટિકલ, વેરી ક્લોઝ ટુ અ કમ્પ્યુટર લેંગ્વેજ. વી વિલ નોટ યુઝ વેરી ઇંગ્લિશ લાઇક ફ્રેઝિસ ઇન એન એલ્ગોરિધમ. Now let's see some 4-5 examples of the algorithms how to write. So we'll follow the same procedure. જે આપણે ફ્લો ચાર્ટને ડ્રો કરવા માટેની પ્રોસીજર ફોલો કરી હતી એ જ પ્રોસીજર આપણે અહીંયા ફોલો કરીશું. વોટ શુડ બી નો બિફોર રાઇટિંગ ધ સુડો કોડ ઓર એલ્ગોરિધમ? સો વોટ ડેટા ઇઝ નોન બિફોર ધ પ્રોગ્રામ રન્સ? આપણને આ ખબર હોય, સપોઝ કે મારે કેવો પ્રોગ્રામ લખવો છે. I want to convert the temperature of Celsius in Fahrenheit. તો મને પહેલાં શું ખબર હોવી જોઈએ? I should know the formula to convert the Celsius temperature into the Fahrenheit. એટલે આ ડેટા મને પ્રોગ્રામ લખતા પહેલાં ખબર હોવી જોઈએ, અથવા ફ્લોચાર્ટ કે એલ્ગોરિધમ લખતા પહેલાં મને ખબર હોવી જોઈએ. બીજું શું ખબર હોવી જોઈએ? લેટ્સ સી. We must know the input. We must know what is the computation, that is what is processing will be performed, and what the data will be the output to the user. As same, je flowchart mate apne je khabar hata steps, eight steps apne ama follow karishu. Suppose apne je pan examples flowchart mate na jo hai, eight same examples apne algorithm mate pan joishu. So is known to you. Ele apne ena mate no ફ્લોચાર્ટ ડેવલપ કરેલો જ છે. આપણે જે પણ એક્ઝામ્પલ્સ 4-5 એક્ઝામ્પલ જોઈએ એલ્ગોરિધમના, એના ફ્લોચાર્ટ તમે ડેવલપ કરી દીધા છે. હવે એ જ સેમ જે ફ્લોચાર્ટ તમે ડેવલપ કરે એના માટે આપણે એલ્ગોરિધમ ડેવલપ કરીશું. સો લેટ્સ સી ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. ધ ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ વી વોન્ટ ટુ ડેવલપ એન એલ્ગોરિધમ ટુ ફાઇન્ડ આઉટ ધ સ્ટુડન્ટ્સ ફાઇનલ ગ્રેડ એન્ડ ઇન્ડિકેટ વેધર ઇટ ઇઝ પાસિંગ ઓર ફેલિંગ. આપણે પાર્ટ 3ની અંદર આ જોયું હતું કે એનું ફાઇનલ ગ્રેડ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે. ઇટ ઇઝ ધ એવરેજ ઓફ ધ 4 માર્ક્સ. સો ફર્સ્ટ વિલ ડેવલપ ધ સુડો કોડ. સો ધીસ ઇઝ ધ સુડો કોડ. યુ હેવ ટુ રાઇટ ધ સુડો કોડ ઇન જસ્ટ અ ઇંગ્લિશ લાઇક લેંગ્વેજ. તમે આ પ્રોબ્લેમને કેવી રીતના વિચારો છો, એ જે રીતના તમે વિચારો છો એ સેમ તમારા સેન્ટેન્સીસ, સેમ ઇંગ્લિશ વર્ડ્સ તમે યુઝ કરીને તમારો સુડો કોડ ડેવલપ કરી શકો છો. સો લેટ સી ધ ફર્સ્ટ સ્ટેપ. That is the input a set of 4 marks. Our first line. Second is calculate their average by summing and dividing by 4. Third step is if the average is below 50, print fail, else print pass. So this is our pseudocode. So it's very simple. આપણે જે રીતે ઇંગ્લિશમાં વિચાર્યું એ જ રીતના આપણે એને જસ્ટ લખી દીધું કે ભાઈ ઇનપુટ અ સેટ ઓફ 4 માર્ક્સ, calculate the average by summing and dividing by 4, and if the average is below 50, you have to print fail or pass. So it's a very similar to our English-like language. Now, how to write the algorithm?
So algorithm is more computational. So we have to use some systematic logical approach in the algorithm. So our step one is input M1, M2, M3, M4. We have used the same variables in our flowchart. Flowchart ની અંદર આપણે same ચાર variable નો use કરેલો. So input or you can use the read, whatever term you want to use. પછી આપણે શું કર્યું, ગ્રેડની અંદર ચારે ચાર માર્ક્સ જે છે એનું એડિશન કરી અને એને 4 વડે ડિવાઈડ કર્યું અને આપણે એને ગ્રેડમાં સ્ટોર કર્યું. એન્ડ ધેન સ્ટેપ 3 ઇઝ ઇફ ધ ગ્રેડ ઇઝ લેસ ધેન 50 ધેન પ્રિન્ટ ફેલ ઓર પ્રિન્ટ પાસ. સો ધીસ ઇઝ એલ્ગોરિધમ. મોસ્ટલી આપણે એલ્ગોરિધમ આપણે ફ્લોચાર્ટમાં જે સ્ટેપ્સ લખ્યા હતા એવા સેમ સ્ટેપ્સ આપણે આની અંદર જ છે. સો વોટ એવર રિટર્ન ઇનસાઇડ ધ ફ્લોચાર્ટ વી આર રાઇટિંગ હિયર એઝ અ ડિફરન્ટ સ્ટેપ્સ. So flowchart and algorithm are very much similar, but in algorithm we are using a very systematic logical approach. We will use the terms that are used mostly in the programming language. Now another example is, we have also seen this example in the flowchart. We want to convert the length in feet to centimeter. So our pseudo code is input the length in feet, right? Then calculate the length in centimeter by multiplying LFT, that is length in feet, by 30 and print length in centimeter. These are the simple English we have to write to convert the feet into the centimeter. What do we think? That just we have to put down. That is your pseudocode, right? Now let's see the algorithm. Algorithm is input LFT. So length in feet. Second step is length in centimeter equals length in feet multiplied by 30. We are not going in detail because we have seen all these steps in the algorithm. So print LCM. So this is very simple algorithm. Three steps only, right? Let's see the another example. We want to find out the area of a rectangle. So we want to read the two sides of a rectangle and calculate the area. So our pseudocode is width of a rectangle input. Another input is length of a rectangle and calculate the area by multiplying length with the width. Very simple. And then we have to print A. Algorithm is input WL. L, you can use any variable name. Second is area equals L into W and print A, right? I hope it's clear to everyone. Input WL, area equals to W into L or L into W and print A. Let's see another example. How many stamps do you use when mailing a letter? આપણે આ પણ એક્ઝામ્પલ જોયું હતું કે 5 શીટ્સ હોય આપણા એન્વેલપની અંદર તો વી હેવ ટુ યુઝ 1 સ્ટેમ્પ અને એનાથી વધારે હોય તો આપણે જે ફ્રેક્શન આવે એને નેક્સ્ટ નંબર જે છે તેમાં એના માટે રાઉન્ડ કરી દઈશું. સો અવર સુડો કોડ ઇઝ રિક્વેસ્ટ ધ નંબર ઓફ શીટ્સ ઓફ પેપર કોલ ઇટ શીટ્સ ઇનપુટ પ્રોસેસિંગ ઇઝ ડિવાઈડ શીટ્સ બાય 5 એન્ડ રાઉન્ડ ધ કોશન્ટ અપ ટુ ધ નેક્સ્ટ હાઇએસ્ટ હોલ નંબર કોલ ઇટ સ્ટેમ્સ એન્ડ રિપ્લાય ધ નંબર ઓફ સ્ટેમ્સ દેટ ઇઝ અવર આઉટપુટ. વી હેવ સીન ધીસ એક્ઝામ્પલ સો વી આર નોટ ગોઈંગ મચ ડિટેલ. એલ્ગોરિધમ આપણે આ સેમ એક્ઝામ્પલ જે સુડોકોડ લખ્યો એનું હવે આપણે એલ્ગોરિધમ જોઈએ. એલ્ગોરિધમ ઇઝ ફર્સ્ટ ઇઝ ઇનપુટ શીટ્સ, સેકન્ડ વન ઇઝ stamps equal to sheets divided by 5 and stamps equal to round of stamps. So you can here the round we can assume that this function will round the quotient to the next higher number. આને જ્યારે તમે પ્રોગ્રામમાં કન્વર્ટ કરો ત્યારે પ્રોગ્રામની અંદર જે પણ ફંક્શન અવેલેબલ હોય એ ફંક્શન સર્ચ કરીને તમારે એનો યુઝ કરવો પડે. અહીંયા એલ્ગોરિધમની અંદર કોઈ એવું ફંક્શન અવેલેબલ હોતું નથી એટલે તમે તમારી રીતના કોઈ પણ ફંક્શન યુઝ કરી શકો જેના નામ ઉપરથી તમને ખબર પડે કે ફંક્શન શું કરશે. સો સ્ટેમ્સ એન્ડ રિટર્ન સ્ટેમ્સ. સો ધીસ ઇઝ હાઉ ટુ
find out the required number of stems for the given number of sheets. Another example is, we want to find out the roots of a quadratic equation ax square plus bx plus c. So kevi ritna find out thai, pehla apde eno delta find out karishu, that is the square root of b square minus 4ac, that all of you know. And the roots x1 x2 minus b plus d upon 2a minus b minus d upon 2a. So let's find out the, let's write the pseudo code. So here we'll directly write the algorithm, because now you, all of you know how to write the pseudo code. Pseudo code is a very English like language. We have to just list the steps. So let's see the algorithm. We have to input a, b and c. These are the coefficients of the quadratic equation. And then we will find out the delta. Delta will be b square minus 4ac. Then we'll find out the x1 minus b plus d upon 2a, and x2 equal to minus b minus d upon 2a, and we'll print two roots x1 and x2. So this is the algorithm to find out the square roots of a quadratic equation. So here in this session, we have seen how to write a pseudocode and algorithm. So pseudocode is a English like sequence steps je tame normal day ma use karo cho, eva j words, ej sequence, evi ritna tame pseudocode ne lakhi shako cho. And algorithm is more mathematical terms no use kare che. Algorithm ni andar apde sentences nathi lagta, pan apde je formulas hoy e lakhiye che, variable na naam no use kariye che. And algorithm is very much close to the computer program. Le algorithm mathi tamare computer no program lakho hoy to tame easily lakhi shako. To ahiya apde apno unit number 1 complete kariye che, flowchart and algorithm. So I hope it's clear to everyone what is flowchart, when to use the flowchart, how to develop a flowchart, and we have also seen what is pseudocode and what is algorithm. I hope you have enjoyed this session with me. Thanks a lot for listening me. Thank you.